તો સુરતમાં તલાટી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. માહિતી સામે આવી રહી છે, કામરેજના માંગડા વલથાણ ગામનો છે આ તલાટી, જે 40,000 ની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયો છે. તો આ મહત્વના સમાચાર, વેરા બિલ આપવા માટે માંગી હતી લાંચ તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. તો કામરેજના માંકડા વલથાણ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે. સુરતથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો છે. કામરેજના માંકડા વલથાણ ગામનો હતો આ તલાટી, જે લાંચ લેતા ઝડપાયો છે. 40,000 ની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયો છે. વેરા બિલ આપવા માટે માંગી હતી લાંચ તેવી માહિતી હાલ સામે આવી રહી છે. તો કામરેજના માંકડા વલથાણ ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે. સુરતમાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. કામરેજના માંકડા વલથાણ ગામનો તલાટી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. 40,000 ની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયો હતો. ત્યારે સુરતથી આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વેરા બિલ આપવા માટે માંગી હતી લાંચ તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કામરેજના માંકડા વલથાણ ગામનો તલાટી હોવાની માહિતી સામે આવી રહી છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ચૂક્યા છે. જી અક્ષય, સુરતથી તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવીશ કે જે વધુ એક લાંચ્યો જે અધિકારી જે છે તે સુરત ગ્રામ્યમાંથી ઝડપાયો છે. અને ખાસ કરીને વાત કરીએ સુરતની, તો સુરતની અંદર જે કામરેજ આવ્યું છે, કામરેજ તાલુકો જે છે તે કામરેજની અંદર માંકડા વલથાણ ગ્રામ પંચાયતનો તલાટી જે છે તે 40,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. હવે વાત એ રીતની હતી કે જે પ્રમાણે ભાડાની જે રાખેલ જે મિલકત હતી તે ગ્રાઉન્ડ ફ્લોરનો વેરા બિલનો ઉલ્લેખ ન થતો હોય, અને આજે હાલ અત્યારે જે ફરિયાદી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી અને 40,000ની લાંચ માંગવામાં આવી હતી, અને લાંચ એટલા માટે માંગવામાં આવી હતી કે જીએસટી નંબર અને વીજ કનેક્શન માટે વેરા બિલની જરૂર હતી, અને ખાસ કરીને આ 40,000નો માંગતાની સાથે ફરિયાદી જે છે તેણે ફરિયાદી ભાડે રાખેલ જે વેરા બિલનો ઉલ્લેખ ન થતો હોવાથી તલાટી પાસે વેરા બિલનો ઉલ્લેખ કરવા માંગણી કરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તેઓની પાસે નહીં હોવાથી જે તલાટીએ જે છે તે 40,000ની લાંચની માંગણી કરી હતી. પરંતુ જે ફરિયાદી જે છે તેઓ આ વાત જે છે તે વ્યાજબી ન લાગતા તેઓ દ્વારા એસીબીમાં ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવીને તલાટી કમ મંત્રીને લાંચ લેતા પણ ઝડપી પાડ્યો હતો, અને રંગે હાથ જે છે તલાટી જે છે તે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જી જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ આ મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયો છે.